જૂનાગઢ એન્ટી કરપ્શન બ્યુરોના લાંચી અધિકારી પીઆઈડીડી ચાવડા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. પીઆઈડીડી ચાવડાએ જૂનાગઢના નહેરુ પાર્ક વિસ્તારમાં રહેણાંક મકાનમાં હોસ્પિટલ બનાવનાર ડોક્ટરો પાસે રૂપિયા 15 લાખની લાંચ માંગી હતી, જેને લઈને લાંચી અધિકારી પીઆઈડીડી ચાવડા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. રાજકોટ એન્ટી કરપ્શન બ્યુરોના નિયામકને આ સમગ્ર કેસની તપાસ સોંપવામાં આવી છે. જૂનાગઢ પોલીસ સ્ટેશન 5/2018ના કામે જૂનાગઢ એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી ચાવડા તપાસ કરતા હતા. જે ગુનાના કામે તેમણે લાંચની માગણી કરતા જે આધારે અમદાવાદ શહેર ખાતે એમની વિરુદ્ધમાં લાંચની માગણીનો અને સ્વીકારનો ગુનો દાખલ થયો છે. જે દરમિયાનમાં અમારી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કચેરી દ્વારા લોકોને આહવાન કરતા આજરોજ જૂનાગઢ ખાતે એક અરજીના કામે તેઓ એક તબીબ પાસે લાંચની માગણી કરેલાની ફરિયાદ આવીને રજૂ કરતા આજરોજ ડીડી ચાવડા વિરુદ્ધમાં લાંચની માગણીની ફરિયાદ અને સત્તાના દુરુપયોગની નોંધવામાં આવેલ છે, જેની આગળની તપાસ મદદનીશ નિયામક રાજકોટ એકમ એસીબી દ્વારા કરવામાં આવનાર છે. અને આ બાબતે આગામી સમયમાં જે કોઈ માહિતી મળશે એ આપને જણાવવામાં આવશે. ડીડી ચાવડા સરે આજથી આશરે 2-2.5 મહિના પહેલાં મને બોલાવી અને જે જાગૃત નાગરિકો દ્વારા મારો જે હાઈકોર્ટમાં કેસ ચાલે છે તે સબબ રેસિડેન્શિયલ એરિયામાં હોસ્પિટલ તરીકે મકાનના વપરાશ બાબતની વિવિધ અરજીઓ બાબતે સરે મને ધમકીના રૂપમાં બીવડાવી કે જો મારી પાસે એવા ડોક્યુમેન્ટ્સ છે કે તમારે એ રજૂ હું કરી દઉં કોર્પોરેશનના અધિકારીઓ પાસે તો તમારી હોસ્પિટલ હાલ જ બંધ થઈ જાય, જો તમારે આ ના કરવું હોય તો એના માટે તમારે 15 લાખ રૂપિયા આપવા પડશે. 14 ઓક્ટોબરે મારી પાસે રૂપિયાની માગણી કરવામાં આવેલી. સરે પોતાની ઓફિસમાં જ મને બોલાવેલો એ ટાઈમે મારી પાસે મારી હાઈકોર્ટના મેટરના બધી ડિટેલ્સમાં રજૂ કરવા માટે બોલાવી ત્યારે મને વાત કરી કે હાઈકોર્ટની જે તમારી મેટર ચાલે છે તેમાં તમને અત્યારે હાઈકોર્ટે ભલે હોસ્પિટલનો હાલ પૂરતો વપરાશ કરવાની છૂટ આપેલી હોય, પરંતુ તમારી જે પણ કમ્પ્લેનો થઈ છે વિવિધ જાગૃત નાગરિકો દ્વારા તમારી ઘણી કમ્પ્લેનો આવેલી છે, આ બધા વ્યક્તિઓની કમ્પ્લેનના આધારે અને મારી પાસે હાઈકોર્ટનું જજમેન્ટ છે એ જજમેન્ટ જો અમે હું કોર્પોરેશનના કમિશનર સાહેબને રજૂ કરી દઈશ તો તમારી હોસ્પિટલ હાલ જ બંધ કરી દેવી પડશે.